એ વખતના માણસો જ હતા. ભક્તિ કરવીને ડરવું બે વાત નહીં બને. સતી તોરલ જ્યારે જાડેજાને લઈને જાય ને ભાઈ, અને એ કચ્છમાં સામખિયાળી પાસે ખાડીમાં પછી નાવની માલપા જાડેજાને બેહારે, અને પછી આકાશની માલપા મેઘાંબર સવાયો હોય, અને પછી જે એ માલપા અલગ ડોલક જે થાય, અને એ આમ આમ જાડેજો જોઈ ગયો, અને એ વખતે એના એના મુખમાંથી રાગ નીકળી ગઈ, હે તોરલ એમ બોલાઈ ગયું. નહોતું બોલવું તો બોલાઈ ગયું. જાડેજો સતી તોરલ કહે, જાડેજા તમે કઈ બોલ્યા? બોલે, ના મને લાગે તમે કઈ બોલ્યા. શું થાય? અને સતી તોરલ ને જાડેજો એમ કહે છે કે તોરલ, હું તો એક ભડભાદર માણસ છું. હું મારી કચ્છની ધરતીમાં જાઉં છું, તું તો અબળા છો. મારે તારે હજી બહુ જાજો પરિચય નથી, અને હું તને લઈને મારા મલકમાં જાઉં છું, અને આ દરિયાનું તોફાન, આ વાંહડાવા મોજા ઉછળે, આકાશની માલપા મેઘાંબર થયો, નાવ આલક ડોલક થાય, તો તોરલ તને બીક નથી લાગતી? તને ડર નથી લાગતો? તોરલ કહે છે, જાડેજા શેનો ડર, શેની બીક લાગે? કહો. જાડેજો કહે છે, મને મોતની બીક લાગે છે. આ હા, તેથી સતી તોરલે કીધું, તલવારી કાઢીને ગાયું ના માથા કાપવાના હતા, તેથી બીક ન લાગી. જાડેજા ભાણેજરૂને માર્યા, અનેકના હાથ વિશે મોડ બંધાન માર્યા, તેથી તને બીક ન લાગી? મને બીક નથી લાગતી, એનું કારણ છે, સતી તોરલ કહે, હું મારા ગુરુની સાયામાં બેઠી છું, અને મારા ગુરુએ મોતનો ડર મને કાયમ પહેલેથી કઢાવી નાખ્યો. સવારામ બાપાની શેલી દાસી જબુ લખે છે બાપ, અમર બીજક જેને હાથે મળ્યા, અમર બીજક જેને હાથે મળ્યા, એને કાળ કદી નહીં ઓપશે, એને કાળ કદી નહીં ઓપશે. ભજન ના ભરો હે, ભજન ના એ ભરો છે. જેને સદગુરુની સાયા મળી જાય એને મોતનો ડર રહેતો નથી. ભક્તિ કરવીને બીવું, દુનિયા વાતો કરે કરવા દો, બોલશે તમારી વાતો નહીં કરે તો કોની કરશે? આ પંથનો નિયમ જ છે. તમે જેમ આગળ વધશો એમ વાવાઝોડા થાય, જેમ આગળ વધશો એમ વાવાઝોડા થાય. બધાનો અનુભવ છે, મારો ને તમારો બધાનો. એ આપડે એ ભાઈ બોલે એને બોલવા દઈએ, આપડે બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજન મારે, આપણે રામ ભજન મારે. અરે ભાઈ બોલે અને બોલવા દઈએ, અરે ભાઈ બોલે અને બોલવા દઈએ, આપણે રામ ભજન આપણે હરિ ભજન મારે. ભલે બોલે, બોલવા દો. આપણું લક્ષ્ય એક હોવું જોઈએ. આ આપણામાં કઈ ખામી ન હોવી જોઈએ, ધ્યાન દેજો બરાબર. આપણામાં જો કઈક ફોલ્ટ હોય, અને આ જગતનો નિયમ છે, તમારી ખામી જ પહેલા ગોત છે,
તમે ગમે એટલું સારું કરો, લગન પ્રસંગ ગમે એવું, મકાન બકાન આમ તેમ જે કાંઈ તમે ગમે એટલું સારું કરશો તો આવનાર વ્યક્તિ એમ કહેશે, અહીંયા બારી ન મૂકી હોય પણ તારે મૂકવી છે, અમને ખર્ચો થયો ને અમારે જ્યાં મૂકવી હતી ને મૂક્યું. તમારી ખામી તો કાઢશે 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 ને કાઢશે. અહીંયા આમ ન કરાય ને અહીંયા આમ ન કરાય ને તમને આમાં ક્યાંય આવડતું નથી. બધા અમુક અમુક વ્યક્તિને બીજો કાંઈ ધંધો જ નથી, આવું જ ગોતે છે. એને આખો દી કોકના છિદ્રો ગોતવાનું જ કામ કરે. ભલે બોલે, બોલવા દો બસ. રામદેવજી મહારાજની ભક્તિ અથવા તો કોઈ પણ દેવની તમે ભક્તિ કરતા હો તો એમાં બીક ન રાખતા. બીક શાની લાગે કયો જઈ, હે શાની બીક લાગે? આ કર્મ આપણે કરીએ ભોગવવા પડશે, એની બીક લાગે તો એ તો બધાને ખબર. તો હું કામ આપણે કરીએ છીએ, હે બધાને ખબર છે કે આપણે મકીને વયું જવાનું છે, કોઈ કોઈનું નથી, આ બધું અહીંયા પડ્યું રહેવાનું છે. ભાઈ કોક માણસ ગુજરી ગયો હોય ને પછી એના ખરેખરે ગયા હોય ને હનાનમાં ગયા હોય ત્યારે આપણે બેઠા બેઠા એ જ વાતો કરી છે. આપણે એક દી જવાનું છે, ઓલો બળતો હોય ને બેઠા બેઠા બીજો વિચાર ત્યાં ન આવે, મહણિયામ બીજો વિચાર ન આવે, ત્યાં મરવાનો જ વિચાર આવે. શેની બીક લાગે? ડર શેનો? કર્મનો બીક લાગે છે? ના, તો વ્યક્તિ ખોટા કર્મ કરે નહીં. મરી જવાનું એમની બીક લાગે તો કે એ ખબર છે આપણે મરી જવાનું છે. તો આમાં બીક શેની લાગે છે? ડર શેનો લાગે છે? આ જીવને કોની બીક લાગે ભાઈ? અહીંથી એકલું જવું ને, એકલો જવાનો બંદા તું એકલો જવાનો, સાથી વિના સંગ વિના એકલો જવાનો, એકલો જવાનો, એકલો. ત્યાં કોણ હારે આવે? તમારી હારવાર દેહમાં જવું હોય તો આવે, તમારી હારવાર કથામાં જવું હોય તો આવે. તમે કોકને કહેજો કે મારે મરવું છે તો હારે હાલ આવે, ઘરનું માણસ હે ન આવે, આવે એ તો એમ કે તમે જાઓ. એકલો જવાનો બંદા તું એકલો જવાનો, સાથી વિના સંગ વિના એકલો જવાનો, એકલો જવાનો, એકલો જવાનો. શેનો ડર લાગે? એકલા જવું છે તો આપણે એકલા તો નથી જવાના, આપણે હારે ઘણું આવવાનું છે. આપણી હારે આપણા કર્મ આવશે, આપણી હારે આપણી વાસના આવશે, આપણી હારે આપણી આશા આવશે, આપણી હારે આપણી તૃષ્ણાઓ આવશે, આપણી હારે આપણા ચિત્તની વૃત્તિ, આપણી મતિ હારે આવશે. જ્યાં મતિ ત્યાં ગતિ. એકલા ક્યાં છે આપણે? અનેક વસ્તુ હારે આવવાની છે. મારો કહેવાનો ભાવાર્થ કે મોતનો ડર રાખવો નહીં ભક્તિના માર્ગમાં. મરી તો જવું છે અને મરવું તો એવી રીતે મરવું, ખાઈ પીને મરવું. અરે મારો વાલો આવાની વધામણી રે સખી, આજની ઘડી છે રવિયા. અરે મારો વાલો આવાની વધામણી ઘડી છે રડિયા મણી. મારો આવ્યા
ની ઘડી છે રળિયામણી, ઓ સખી આજ ની ઘડી છે રળિયામણી, ઓ સખી આજ ની ઘડી છે રળિયામણી। तो पहली वस्तु आपी से निर्भयता, निर्भयता नी चादर ओढ़ाड़ी। अमारे साधु संतो नो देहांत थई जाए ने पछी गादी ऊपर बीजा शिष्य ने बेहारे तो एने चादर विधि करी कहवाय, तमने कदाच ख्याल होय तो। एने पछी अमारा परिवार ना जे संतो होय ई चादर ओढ़ाड़े, धर्म नी गादी ऊपर बेहारी एने कपाल में तिलक करे अने पछी एने चादर ओढ़ाड़े, एने चादर विधि करी कहवाय। एनो अर्थ शू थाय के आज थी तू धर्म नी गादी ऊपर बैठो छो, हवे आज थी तू निर्भय छो, हवे अहीं बैठा पछी कोई नो भय राखतो नहीं। આના ઉપરથી સત્યનું આશરણ કરજે, આના ઉપરથી હારી વૃત્તિ રાખજે, આના ઉપર બેઠા પછી તારી દ્રષ્ટિ દિવ્ય રાખજે, આના ઉપર બેઠા પછી જગતમાં ચારે બાજુ તને પરમ તત્વ દેખાવું જોઈએ, કારણ કે આ ધર્મની પીઠ છે, આ ધર્મની ગાદી છે, તને એની નિર્ભયતા આપી છે, તારે કોઈનાથી બીવું નહીં, ડરવું નહીં, ધર્મના પંથ ઉપર હાલવું તો બીક રાખવી નહીં। અજમલજી મહારાજને પહેલી વસ્તુ ભગવાને નિર્ભયતા આપી છે, અને આમ તમે ગણો ને તો ભય વગર પાછી ભક્તિ થતી નથી। આ એક વાત એ છે, ભય બિન હોય અને પ્રીતિ, ડર થાય તો જ ભક્તિ થાય, પણ ભયથી નહીં ભાવથી ભક્તિ કરવાની। એ ભક્તિ કરવી તો ના ડરવું દૂરી જન લોકથી રે, ભગતી બોલો બધા, તો ના ડરવું દૂરી જન લોકથી રે, ભગતી કરવી તો ના ડરવું દૂરી જન ભગતિ મીરાબાય કીજી, ભગતિ મીરાબાય કીજી, રાણાજી વિષની પ્યાલી દીજી, ભગતિ મીરાબાય કીજી, ram 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 ram
राम 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 सीता राम 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 सीता राम 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 मजबूत करवानी वात प्रथम पायो सत्यनो बीजो पायो से तप पशी से दान अन पशी से पुरुषार्थ सत्य वस्तु नी चर्चा अपने साथे बेसीन करिए छे। सत्य ने जानवू सहज छे, सत्य ने अनुभवू कठिन छे। कदाश सत्य वस्तु ने जानी सकिए पर एने अनुभव मां लेवू ए कठिन छे। एक वक्त सत्य वस्तु अनुभव मां आवी जाए, मतलब एक वक्त सत्य वस्तु पकड़ाई जाए, पछी ए वस्तु छूटती नहीं। सत्य ने पामवू, सत्य ने पारखवू, सत्य ने अनुभवू, अलग अलग भाषा अलग अलग वात जानी सके। पोथी माथी कोई ना कहवा थी जानी शकाय, अनुभव मां आवी जाय, अन ए अनुभव द्वारा इस सत्यनो प्रकाश बीजाने जे प्रकाशित करे, पोताने जे सत्यनो प्रकाश पड़ो होय ए प्रकाश द्वारा बीजाने एनो अनुभव करावे, बीजाने सत्यनो प्रमाण आपे। એટલે નિજાર પંથની માં એક શબ્દ આવે છે, દેજો પ્રમાણ તો કે સત નિર્વાણ। આ બધાને ખબર છે, અનુભવમાં આવી ગયા પછી બીજાને અનુભવ કરાવી શકે જરૂર। સત્યનો પાયો મજબૂત થાય, ધર્મશીલ વ્યક્તિની પાસે પહેલી વસ્તુ સત્ય હોવું જરૂરી છે। નિજાર પંથની ઉપાસના કરનારા જતિ સતી નર નારી કોઈ પણ અઢારે વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિ હોય, એને પહેલું પગથિયું, પહેલું નિયમ, પહેલું એનું આચરણ સત્ય હોવું જોઈએ। એક મિનિટ, અને જ્યાં સત્ય હોય ત્યાં સત્ય વસ્તુ હોય, બરોબર? જ્યાં સત હોય ત્યાં સતનું પ્રમાણ હોય, એને પ્રમાણ આપવું ન પડે, એના ભીતર માંથી જ એને પ્રમાણનો પ્રવાહ શરૂ થઈ જાય। પહેલો પાયો છે પહેલો
ક્રિયાશીલ વ્યક્તિનું પહેલું લક્ષણ છે સત્ય. કયું બટન લાવવાનું? અથવા તો પહેલું લક્ષણ છે પ્રાર્થના, સ્તુતિ, વંદના, આદરભાવથી આરાધ, એ પણ એક પાયો ગણાય છે. આ બધા આરાધથી જ પામ્યા છે, આ બધા સ્તુતિ કરીને પામ્યા, આ બધા ભજનો ગાય અને ભજન વાણી સંભળાવીને પામ્યા છે, એ પણ એક પાયો છે. પ્રાર્થના કરે તો આદરભાવથી પ્રાર્થના કરે. પ્રાર્થના કોને કરી? તો કે પ્રહલાદે. પ્રહલાદની પ્રાર્થના શાસ્ત્રોમાં નિયમ, ભાગવતકાર રામચરિત માનસની કથા, રામદેવજી મહારાજની કથામાં પ્રહલાદનું ચરિત્ર બતાવે. એની પ્રાર્થના એવી હતી, એની સ્તુતિ એવી હતી, એની વાણી એવી હતી, એનો આરાધ એવો હતો કે એના આરાધે ધણી આવ્યો અને એ આરાધે 5 કરોડ કર્યા. પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા 5 કરોડ લઈને ઉતરી ગયા, નિર્વાણ પદને પામ્યા. આ આધ્યાત્મિક અર્થ એ થાય કે 5 કરોડ એટલે પંચભૌતિક શરીર થાય, એટલે ગત ગંગાની મારફા પંજા મેળવે. પંજા મેળવ્યા પછી બ્રહ્મને પકડે, અંગૂઠાને પકડે કે આની અંદર રહેલા પરમ ચેતન પુરુષને તું પકડી લે, એટલે પંજા મેળવવાનો નિયમ છે. એકદમ ખુલ્લી કથા છે, કોઈ બંધ બારણે કથા છે નહીં, આ બધું ખુલ્લું આપેલું છે. આધ્યાત્મિક માર્ગ છે. રામદેવજી મહારાજનું ચરિત્ર બહુ તત્વજ્ઞાન ભરેલું છે. મેં સવારની કથામાં આપને કહ્યું કે આની મતમાં વેદનો નિચોડ છે, ચારે વેદનો આધાર છે. સીધી જલ પાવક ગગન સમીરા અને પંચ રચિત અહ અધમ શરીર. સીધી જલ પાવક ગગન સમીરા, રામદેવજી મહારાજની ઉપાસના કરનારા ભક્તો, જતિશતી, નર નારી, મહાપુરુષો, આ પંચભૌતિક શરીરની અંદર રહેલું જે તત્વ છે, એ તત્વને કોઈ પકડી લે એ નિજાજ. એની અંદર રહેલું તત્વ એને પછી બ્રહ્મ સ્વરૂપ કહે તોય ભલે, એને અહમ બ્રહ્માસ્મિ કહો તોય ભલે, એને તત્વમસી કહો તોય ભલે, એને નિજાનંદ કહો તોય ભલે, એને બ્રહ્માનંદ કહો તોય ભલે, એને અખંડ આનંદ કહો તોય ભલે, એ વસ્તુ જેને પકડાઈ જાય એ નિજારી ગણાય. પછી કપડાં ભલે ગમે એવા પહેર્યા હોય, આ કપડાં પહેર્યા હોય તોય ભલે, આ પહેર્યા હોય તોય ભલે, અને હાડલા પહેર્યા હોય તોય ભલે. એવું નથી કે હાડલામાં નિજારી ન જણાય, એમાંય જણાય. સતી તોરલ એમાં જણાવી દીધું, રૂપાદે એમાં લઈ લીધું,
એટલે પંજા મેળવે. પંજા મેળવીને કહે, તમે જો ભદ્ર મુદ્રા જેને કહે, યોગ શાસ્ત્ર ને માલપા પતંજલિ મહારાજ 24 મુદ્રાઓ બતાવે, એમાં આ એક ભદ્ર મુદ્રા આવે. ભદ્ર મુદ્રા કોને કહે? પહેલી આંગળી આ અંગૂઠાને અડે, અને આ પહેલી આંગળી છે જીવ, બીજું આ તમોગુણ, આ રજોગુણ અને આ સત્વગુણ. જોજો પંજા શું કામ મેળવે. મેં સંતનો પાસેથી સાંભળેલું કહું છું, રામદેવ કથામાં લખેલું છે એ કહું છું. આ જીવ છે, જીવ મારું મારું કરે. આ પહેલી આંગળી કે આપણું ઘર છે, આપણું મકાન છે, આપણો દીકરો છે, આ મારા દીકરાના ઘરેથી છે, આ આ આંગળી કે જા જા મોટા ભાગે આ આંગળી ઉપયોગમાં આવે. આ જીવ છે, જીવ મારું મારું કરે. પછી છે આ તમોગુણ, કળયુગની માલપા તમોગુણ વધારે છે. પછી ઈથી ઓછો છે રજોગુણ, અને ઈથી ઓછો છે સત્વગુણ. સત્વગુણ ક્યાંક જ છે, ઓછો એકદમ. તસલી આંગળી છે, સત્યની આંગળી છે. આ આંગળી ઉપર ભગવાન કૃષ્ણએ ગોવર્ધન તોડ્યો. કાં પહેલી આંગળી ના રાખી? પહેલી આંગળી સુદર્શન ચક્ર ચડાવ્યું. જીવની વાસનાને પહેલી આંગળીથી સકરેથી જ કાપી. અને આ અંગૂઠો છે એ બ્રહ્મ છે. છે આરે કે અલગ છે? આની આરે જોડાયેલો છે, ત્રણ ગુણથી ન્યારો છે, અલગ છે. આ જે પરમ ચેતના છે એ આ ત્રણ ગુણથી ન્યારો છે, પણ આ જીવ અને ગુણ માની બેઠા છે કે એમ એના છે, એને અલગ થઈ જાય. આ ત્રણ ગુણથી જીવ અલગ થઈ જાય, અને જો બ્રહ્મને અડી જાય તો એને કહે છે કે એમ બ્રહ્મમાં ભળ્યા, એને કહે છે એમ ગતિમાં ભળ્યા. મોટા ભાગના સંતોના તો એ ફોટા જુઓ, મોટા ભાગના મહાપુરુષો જુઓ તો એ આંગળી છે અંગૂઠાને અડાડેલી હોય, અથવા તો ભદ્ર મુદ્રામાં બેઠા હોય. પંચ ભૌતિક શરીરની અંદર રહેલું આ પરમ ચેતના જે સ્વરૂપ છે, પછી એને એને જ્યોતિ સ્વરૂપ કહો તોય ભલે, એને નિજ સ્વરૂપ કહો, તો જે આપણે આ તમારા ભીતરની માતમાં જે ઉગે એ કયો? એ હું એમ નથી કહેતો કે આ ઈ જ વસ્તુ છે, અને કોઈ હજી સુધી નક્કી કર્યું જ નથી કે આ ઈ જ વસ્તુ છે. જેને જેવું દેખાણું એવું લખ્યું વેદમાં, તત્વ જેવું દેખાણું નિજાર પંથની માલિકા જોત સ્વરૂપ દેખાણું. કોઈ અંગૂઠા જેવડું કીધું, કોઈ વેચનું કીધું, કોઈ નેતી નેતી કહી દીધું, અપાર કહી દીધું. કાનો કોઈ પાર પામે એમ નથી, કોઈ પાવે નહીં પાર તેરા નિત્યાનંદ લીલા કરન તન મન વચન કિયા નાથ તુજકો સર્વ કર્મ સમર્પણા કર જોરી પુની વિનંતી કરું હે રામદેવ દયા કરો મૂલ યોગી હે અનાથ કે તેરા નામ હી એક આશરો. કોણ પાર પામી શકે? અશિત ગિરિશમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખિની પત્ર મુરવી લિખિતી અધિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદ પિતવ ગુણાનામ પારનામે. કોણ પાર પામી શકે? દરિયો છે, મીઠાની પૂતળી કદાચ સાગરનું તળિયું લેવા જાય ને તો ભાઈ એ અસંભવ છે, ઓગળી જાય. એમ આમાં બધા ઓગળી ગયા, બાકી હજી સુધી કોઈ કઈ નક્કી નથી કર્યું કે આવું જ છે. હા, એના રૂપ આપ્યા અલગ અલગ, એના નામ આપ્યા અલગ અલગ. એને જેટલી કક્ષા હતી એટલું ઉડી, અને મને તમને એને જેટલું સત્યને પામવાની કોશિશ કરી, એ સત્ય વસ્તુને પામી અને જાણી અનુભવમાં મૂકી, અને પછી જગતને કીધું કે આ વસ્તુ આવી છે. બાકી કાયદા જેમ આમ સાતી જીકી નથી કીધું કોઈ. નેતી નેતી જ્યાં વેદ કહે છે મારું મનડું ક્યાં જાવા ચહે છે. સમજ્યા
છતાંય આપણે કાલી કાલી ભાષામાં એને અડવાની કોશિશ કરીએ, બાકી એને પાર પમાતું નથી, એને પામવાની કોશિશ કરી. તો પહેલો પાયો છે સત્યનો, સત્યને જાણ્યું, માણ્યું, અનુભવમાં આવ્યું અને અનુભવે અનુભવ વાળાને બતાવ્યું અને એને નક્કી કરી નાખ્યું કે આ વસ્તુ આવી છે. બીજો પાયો છે તપસ્યા, તપ. તપ ઘણી પ્રકારના આવે છે, દેહાધિક તપ આવે, વાસિક તપ આવે, માનસિક તપ આવે. શિવ મહિમ સ્તોત્ર ની વાત પર પુષ્પદંત આચાર્ય મહારાજ તપ નું વર્ણન કરે છે. તપોનિષ્ઠ એક પ્રકારની ભક્તિ બતાવે, દેહનું દમન કરવું, મતલબ દેહને થોડી કષ્ટી આપી જેથી કરીને દેહ ઉપર મોહ અને મમતા રહે નહીં, એટલા માટે દેહને થોડું દુર્બળ બનાવવું, એને તપ કહે. કાયાથી તપ થાય, મનથી પણ તપ થાય. મનથી કોઈ સંકલ્પ કરે અને એ સંકલ્પમાં એ ધીરે ધીરે આગળ વધે તો એને સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય. વાણીનું તપ થાય, મૌન વ્રત ધારણ કરે તો એ વાણીનું તપ છે. દેહને દમન આપી અને દેહને થોડી ઘણી કષ્ટી આપી, એને પીડા આપી અને એ પીડામાં દુઃખમાં હરિભજન થાય એવું સંતો બતાવે. સુખ ઉપર શિલા પડો, હરિ હૃદય છે જાય, બલહારી વાકે દુઃખ કી, કે પછી પલ પલ નામ જપાય. આ એક પ્રકારનું તપ છે. આ એક તણા કરવા, અગિયારસ કરવી, બીજ પૂનમના વ્રત કરવા, એ તપ છે. એ તપમાં બેઠા પછી ભજન કરવું જરૂરી છે, નકર તપોનિષ્ઠ માણસ જો ભજન ચૂકી જાય તો એની તપની સાધના અવળી થઈ જાય અને અવળી થઈ જાય તો એ શ્રાપિત બની જાય, તો એ શ્રાપ થઈ જાય. એટલે તપોનિષ્ઠ વ્યક્તિને સતત ભજનમાં લીન રહેવું પડે અને જો ભજનમાં લીન ન રહે તો એની સાધનાનો દુરુપયોગ થઈ જાય, એ તપમાંથી ઊભો થાય એટલે કોકને શ્રાપ આપી દે. તપ કરવું અને તપ જીરવું કઠિન છે. બીજો રામદેવજી મહારાજને નિજાર પંથની ધારા ઉપર હાલનારા સંતો અને ભક્તો બતાવે કે આ બીજો પાયો છે તપનો પાયો, તપસ્વી પુરુષ બનવું. 24 કલાક તપ શું કામ કરવું, ભૂખ્યા શું કામ રહેવું? તો એમ કહે છે કે પ્રમાદ નો થાય, બહુ ખાવાથી આળસ પેદા થાય, પ્રમાદ આવે, બગાસ આવે, પગ લાંબા કરવાનું મન થાય, ટેકો દેવાનું મન થાય, ઓછકું લેવાનું મન થાય, હળવે હળવે પાછું ઢોલું ખાવાનું મન થાય. આપણા સુભાષિતકારમાં એક શ્લોક છે કે કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવતે અલ્પ આહારી ગ્રહ ત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. પ્રોફેસર સાહેબ કહી ગયા, કહી ગયું બેઠા દિલીપભાઈ, આ વિદ્યાર્થીઓને લાગુ પડે જે ભણત. આમ તો જો કે બધાને લાગુ પડે, સાધકને આ 5 લક્ષણો હોવા જરૂરી. કાગ શ્રેષ્ઠા, કાગડા જેવી નજર, કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ, બગલા જેવું ધ્યાન બોર્ડ ઉપર લખાણું, વિદ્યાર્થીએ માનતા ઉતારી લીધું, નક્કી કરી નાખ્યું, લેશન કરી નાખ્યું, વાત પૂરી. જે ભણતા હોય યુવાન ભાઈ બહેન એને આ શ્લોક પાકો કરવાની જરૂર છે. કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા કૂતરા જેવી ઊંઘ. તમે બાજુમાં આવે તો કાન પટપટાવે, તરત કૂતરો નાખોરા નો ઢહડે. હાંભળ્યા છે કોઈ દી કૂતરા નાખોરા ઢળ્યા? હા, આ માણસ ઢહડે નાખોરા, અને નાખોરા ઢહડે ત્રીજા ત્રીજા ઘરે સંભળાય, જાણે મોટો જનરેટર ચાલુ થયું હોય.
કાગ શેષ્ટા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા તો થેવ કે અલ્પ આહારી થોડું ખાવું થોડું ખાવાથી આપણા ભીતરમાં પ્રમાદ પેદા ન થાય આળસ પેદા ન થાય આવું શ્લોકમાં બતાવે સુભાષિતકાર કાગ શેષ્ટા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા તો થેવતે અલ્પ આહારી ગ્રહ ત્યાગી ગુરુના ઘરે ગયા પછી અથવા તો સ્કૂલે ગયા પછી અથવા તો નિશાળે ગયા પછી ઘરના વિચારો મગજમાં રખાય નહીં ઘરનો ત્યાગ કર્યો ગણાય એટલે ગુરુકુળમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રોમાં બતાવે કે બાળકોને ગુરુકુળમાં મોકલ ત્યાં ગયા પછી ઘરના વિચારો ન કરાય જો ઘરના વિચારોમાં એ બાળક ઘરના વિચારોમાં પરોવાઈ જાય તો સામે લખેલું છે એ માનસની મન પર ઉતરે છે અલ્પ આહારી એને તપ કહે છે ખાવું જરૂરી કોઈ મનાય નથી ભગવાને આવ્યું હોય તો ખાવ 3 ટક ખાવ 4 ટક ખાવ પણ જેટલું પાચન થાય એટલું ખાવ વધારે પડતું ખાવાથી પ્રમાદ થાય એને એને તપ કહે છે આ બીજો પાયો તપનો છે અથવા તો બીજો પાયો પુરુષાર્થનો ગણો પહેલો પાયો પ્રાર્થનાનો પ્રહલાદે પ્રાર્થના કરી કેવી કરી એને થંભમાં ભગવાન દેખાણો એને હરિ દેખાણો ચારે બાજુ જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની કવિ કલાપી લખે લાઠી સુરસિંહજી કહે એની એક કવિતા છે એના પોતાના એના એના પોતાના જ માણસોએ ઝેર આપવાની કોશિશ કરી લાડવાની વાત પર ઝેર નાખ્યું પોતાના રાણીએ કવિ હૃદયનો માણસ હતો પ્રેમી વ્યક્તિ હતો લાડવો થાળીમાં મૂક્યો ત્યાં બિલાડી નીકળી એટલે એક ટુકડો લઈને બિલાડીને આપ્યો એ થોડી મોટામાં મોટું આમ ભારે ભારે ઝેર હતું રાજમાં એનો એક રતિભાર વ્યક્તિને મળી જાય તો વ્યક્તિ ખલાસ થઈ જાય બિલાડીને ટુકડો નાખ્યો બિલાડી તડફડિયા મારીને મૃત્યુ પામી અને આ જોઈ ગયા અને ભીતરમાંથી એવા એ વખતે આ કવિતા નીકળી એના ભીતરમાંથી હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે તારે તે પણ ભયંકર છે જુઓ ગંગા અને જમના છે જગતના પાપ ધોનારી પણ હદ બહારના પાણી બહાવે તારે તે પણ ભયંકર છે હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે ગંગા નદીના કિનારા ઉપર આપણે ગંગામાં પવિત્ર માની પણ ગંગાના કિનારે ઈ બે ફાર્મ થાય ત્યારે ઈ ઝૂંપડાને ઝૂંપડા તાણી જાય છે ને તાણી જાય છે જુઓ ગંગા અને જમના છે જગતના પાપ ધોનારી પણ હજ બહારના પાણી વહાવે તારે તે પણ ભયંકર છે હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે તારે તે પણ ભયંકર છે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની જ્યાં હું જોઉં છું ત્યાં મને તું દેખા સિયા રામ મય સબ જગ જાની અને કરહુ પ્રણામ ચોરી જુગ પાની પ્રાર્થના મારી તમારી એવી હોવી જોઈએ કે આપણને સર્વ સંભાવ થવો જોઈએ આપણને બધાની માલપા પરમ તેજ દેખાવું જોઈએ એની પ્રાર્થના સફળ થઈ ઈ સ્તુતિ કહેવાય ઈ આરાધ કહેવાય આપણે તો ભેદ દેખાય જ્યાં સુધી ભેદ દેખાય ત્યાં સુધી પ્રાર્થના ન થાય પ્રહલાદના એના પિતાએ કીધું કે તારો ભગવાન ક્યાં છે ભાગવતકાર કહે તમારો ભગવાન ક્યાં નથી એ કહો હરિ ક્યાં નથી કોઈ એવું ઘર ખાલી છે કોઈ એવું તત્વ ખાલી છે કે જ્યાં પરમાત્માનો વાસ ન હોય બતાવો એક દ્રષ્ટાંત છે કદાચ તમે સાંભળ્યું હોય કે એક ગામની શિવ મંદિરની માર્ગમાં એક મહાત્મા આવ્યા અને પૂજારી મંદિરનું દ્વાર બંધ કરતા હતા અને એ મહાત્માએ મંદિરમાં પ્રવેશ કર્યો પેદલ યાત્રા કરીને મહાત્મા જતા શરીર ઉપર થકાન લાગી ગઈ એટલે મંદિરના ગર્ભદ્વારમાં જઈ શિવલિંગ ઉપર પગ રાખીને એ મહાત્મા હૂતા માથું રાખ્યું દરવાજે શિવલિંગ ઉપર પગ રાખ્યા બોલા પૂજારી કહ્યું બાબા આપ કઈ કઈ જાતના સાધુ છો તમે આવી રીતે
बूट होता भगवान शिव ने ऊपर से पग राख्या, कैसे महात्मा हुआ? आ शास्त्र विरोध करा है। महात्मा है कहू भाई मारा मारा थकान छे, हूँ हाल हालीन थकी गयो छू, मारा पग उपाड़ी बीजे मुकवानी शक्ति नहीं, एक काम कर तू पग उपाड़ी जहाँ शिवलिंग न हो ना मुकी दे, पग उपाड़ी ने मुकवाई दे तो शिवलिंग न्या आयो, आम फिर वो क्या न्या आयो, हरि क्या नथी सिया राम मय सब जग जानी, अन करहु प्रणाम जोरी जुगवान या एनो प्रमाण प्रकट थाय। तमारा भीतर में हासो प्रेम हो तो आया प्रकट थाय, हरि व्यापक सर्वस्त्र समाना, अन प्रेम से प्रकट वही में जाना। प्रहलाद ने चारे दिशाएं हरि देखा, पिताए कीधु आ लोखंड ना थांभला मां तारो भगवान छे, बोले हा मारो भगवान। एक मिनिट माटे श्रद्धा डगी, एक क्षण माटे प्रहलाद ने निष्ठा एवी हती, प्रहलाद ने श्रद्धा एवी हती, पण एक क्षण माटे प्रहलाद ने श्रद्धा डगी गई, भलभला ने डगी गई, श्रद्धा डगे, श्रद्धा धजानी जेम फरफरे। आ मंदिर ना शिखर ऊपर धजा चढ़ावी नेजा चढ़ावी शू काम चढ़ावी खबर छे? दूर तक तमे आया आवू होय तो पहला हूँ देखाय है? तमे आ मंदिरे आवता होय, आपणे के कोई पण द्वारकाधीश ना मंदिरे जाता होय के चोटीलाल डूंगरे जाता होय गमे ने, पहला माताजी ना मंदिर नी शिखर ऊपर रहेली धजा देखाय, मूर्ति देखाय, हूँ देखाय है? क्यों तो भाई धजा देखाय, ई धजा ऊपर शू काम चढ़ा, एनी पाछळ कथा छे। ई मनन तमने बतावे का धजानी जेम तू आम थातो अन घड़े आम जातो हो तो आय नो आवतो, अने जो आम आम थातो थातो आवी तो मंदिर मां बैठलो भगवान हूं तने देखाय ने हूं तने पाणो ज लागीस, तारी श्रद्धा आम आम डगवी न जोई। पछी एनी हरवट दंड आपो होय पाछो, પછી એને જવાબ આપ્યો કે ભાઈ તો આવવું હોય તો બોલે આ દંડ જેમ રહે, સ્થિર થઈને આવે તો તને હું મંદિરમાં દેખાવ, નહીં આમને ફેર્યા કરી ઘડીક શ્રદ્ધા આવી જાય, ઘડીક ખોડિયારીમાં ઉપર જાય, ઘડીક મેરડીમાં ઉપર જાય, ઘડીક મારી ઉપર જાય, ઘડીક આ બાપુ ઉપર જાય, ઘડીક આયા જાય, મારી જ તમારી શ્રદ્ધા ડગ્યા કરે છે। શ્રદ્ધા અકબંધ હોવી જોઈએ, અને શ્રદ્ધા ક્યારે ડગતી બંધ થાય? જ્યારે વિશ્વાસની હારે લગ્ન કરે, તાર ભરોસાની હારે પરણી જાય તો એની નિષ્ઠા મજબૂત બને, ધણી પાછો ભરોસો વાળો હોવો જોઈએ।